विद्यार्थी मित्रों स्वाध्याय 3.5 ની અંદર પ્રશ્ન 4 માં ગયા લેક્ચર ની અંદર આપણે ત્રણ એક્ઝામ્પલ જોઈ ગયા ત્રણ ખૂબ પ્રશ્નો આજે ચોથો અને પાંચમો આપણે એક ખૂબ પ્રશ્નો જોઈએ થોડો અલગ પ્રકારનો દાખલો છે અહીંયા હું રકમ વાંચું છું ખાસ સમજવાનો પ્રયત્ન કરજો બાકી હું સમજાવીશ ધોરી માર્ગ પર સ્થાન A અને સ્થાન B ધોરી માર્ગ રસ્તા ઉપર સ્થાન A અને સ્થાન B બે પ્રકારના સ્થાન છે એક બીજાથી 100 કિલોમીટર દૂર છે એક બીજાથી 100 કિલોમીટર દૂર છે એટલે બે સ્થાન છે એક બીજાથી 100 કિલોમીટર દૂર છે બીજો એક ગાડી A થી ઉપર છે એક ગાડી A થી ઉપર છે કે A સ્થાન ઉપર પહેલી ગાડી છે પ્રથમ ગાડી એ A સ્થાન થી ઉપર છે બીજી ગાડી B થી ઉપર છે બીજી ગાડી B થી કઈ દિશામાં ઉપર એવું લાગે છે બીજી ગાડી B સ્થાન થી ઉપર છે બે વચ્ચેનું અંતર કેટલું છે 100 કિલોમીટર છે ગાડીઓ એક જ દિશામાં ભિન્ન અચળ ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે ગાડીઓ એક જ દિશામાં ચાલે ધારો કે બે 100 કિલોમીટર અંતર દૂર થઈ ગયું આ બે સ્થાન બે ગાડી અહીંયા ઊભી છે બે ગાડી એક જ દિશામાં ચાલે ધારો કે હું એમ કહું કે બે ગાડી આમ ચાલે છે ઝડપ અલગ અલગ હોઈ શકે કે બરાબર છે તો ઝડપ એક જ હોય તો મળવાની નથી એક ધારો કે આ 10 ની સ્પીડમાં જાય 10 તો એક અંતર 100 ફિક્સ રહેતું છે પણ બંને ગાડી એક જ દિશામાં આગળ ચાલે તો એક સમય એવો આવે છે કે 5 કલાકમાં એ 5 કલાકનો સમય જાય એટલે એક સ્થાને ભેગી થઈ જાય એનો મતલબ શું થાય ખબર છે કે આ પહેલી ગાડી જે હતી ને એની ઝડપ વધારે છે શું કામ કારણ કે બીજી ગાડી એનાથી 100 કિલોમીટર દૂર છે તોય 5 કલાક પછી આ ગાડી એની પાસે પહોંચી જશે અને પહેલી ગાડી ચાલવાનું શરૂ છે બીજી ગાડી તોય પહોંચી જાય છે 5 કલાકમાં બે ભેગી થઈ જાય સમજાય છે ને બીજું વિધાન શું છે બે એક દિશામાં ચાલે આ પહેલું વિધાન બીજું વિધાન તેઓ એકબીજા તરફ ચાલે એકબીજા તરફ એટલે ધારો કે બે ગાડી 100 કિલોમીટર દૂર છે એકબીજાના અંતરે ગેપમાં છે એકબીજા તરફ ચાલે એટલે બીજી ગાડી છે એ પહેલી તરફ પહેલી છે એ બીજી તરફ એકબીજાની સામ સામી આવે ઝડપ તો બેની અલગ અલગ છે તો એક કલાકમાં મળે એક કલાક થાય એટલે બે ભેગી થઈ જાય તો બે ગાડીઓની ઝડપ શોધો બરાબર છે બંને બે ની ઝડપ સાથે વાળી ધારો કે પ્રથમ ગાડી પ્રથમ એટલે કઈ સ્થાન એ ઉપર હતી તે બીજી ગાડી કઈ સ્થાન બી ઉપર હતી તે બે ની ઝડપમાં પહેલી ગાડી એક્સ અને બી ઝડપ કોણ ઝડપી છે તો ખબર પડી ગઈ ને પહેલી ગાડી શું કામ ઝડપી છે કારણ કે જે એક દિશામાં ચાલવાની વાત હતી ત્યારે પહેલી ગાડી જે 5 કલાકમાં આગળ પહોંચી જાય છે બીજી ગાડી બી ભેગી થાય એવું લાગે છે ભેગી તો તે ગાડી તો વધારે છે બરાબર છે તો ધારો કે સ્થાન એ તરફની પ્રથમ ગાડી ની આવી તો ચોકફટ પાડો એટલે ખબર પડે કે પહેલા સ્થાન એ સ્થાન પર પહેલી ગાડી મૂકી છે અને બી સ્થાન પર બીજી ગાડી મૂકી છે ધારો કે સ્થાન એ તરફ ની પ્રથમ ગાડી ની ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક સ્થાન બી તરફ ની સ્થાન બી તરફની બીજી ગાડીની ઝડપ બરાબર y કિલોમીટર પ્રતિ કલાક ખ્યાલ છે સ્થાન એ તરફ જે ગાડી છે એની ઝડપ x ની સ્પીડ છે બી જે બી સ્થાન પર જે બીજી ગાડી છે એની ઝડપ y ની સ્પીડ છે હવે જે પ્રમાણે કહે છે તે પ્રથમ શરત મુજબ બહુ ધ્યાનથી સમજો દાખલો અટપટ છે પહેલું વિધાન અહીંયા હું લખીશ પણ સમજવા માટે મગજ ખાસ વ્યવસ્થિત વાપરવું જોશે નહીં તો ખ્યાલ નહીં શું કહે છે પહેલું વિધાન એક ગાડી A થી ઉપડે બીજી ગાડી B થી ઉપડે એ બેમાં છે પણ ફરક ક્યાં છે પહેલા વિધાનમાં એમ કહે છે કે બે ગાડી એક જ દિશામાં ચાલે અને બીજું વિધાન એમ કહે છે કે બે ગાડી એકબીજાની સામ સામે એકબીજા તરફ ચાલે બરાબર છે તો પહેલું વિધાન ગાડીઓ એક જ દિશામાં ચાલે ભિન્ન અચળ ઝડપ એવું નથી ગાડીઓ એક જ દિશામાં ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે આ પ્રથમ વિધાન ખ્યાલ આવે છે ગાડીઓ એક જ દિશામાં ચાલે એક જ દિશામાં ચાલે તો 5 કલાકમાં
एक दिशा में मळे। गाड़ी को एक दिशा में चाले तो 5 कलाक में एक बीजा ने मळे। ख्याल आयो? अब हमना माटे समीकरण के मतलब जा हमेशा याद रखो ज्यारे ज्यारे अंतर और झड़प ना दाखला होय त्यारे फरजियात के सूत्र तुमने कावड़ हो जाए। झड़प नु सूत्र छे अंतर ना छेद में समय। झड़प એટલે અંતર ના છેદ ના સમય। તમે એ જો લખેલું છે મે લખું x કિલોમીટર પ્રતિ કલાક, આપણને આનો એકમ આવડતો એક કિલોમીટર પ્રતિ કલાક છે આ ઝડપ છે ને x એનો એકમ મે મૂકી દો અંતર ના છેદ ના સમય। તમે જો લખું છે કિલોમીટર પ્રતિ કલાક, કિલોમીટર એટલે અંતર છે અને કલાક એ સમય છે એટલે લાગે છે ઝડપ નું સૂત્ર હું અહીંયા નીચે લખું છું। ઝડપ એટલે શું થાય? ઝડપ બરાબર અંતર ના છેદ માં સમય। अंतर ना छेद मा समय ख्याल आवे छे। झड़प बराबर अंतर ना छेद मा समय। कंप्लीट आपने झड़प नु सूत्र छे। अब आपने जरूर कोनी छे ने करता बनावो। अहीं जो तमे जो अंतर आपने नु छे 100 किलोमीटर दूर छे के नहीं अंतर एक बीजा थी 100 किलोमीटर अंतर नी बात छे। तो अंतर ने करता बनावो तो समय तमारे जेनी जरूर पड़े समय नी जरूर छे तो समय ने करता बनावो। झड़प नी छे समय नु सूत्र हो गई अंतर ना छेद मा झड़प। अंतर नु सूत्र शुं देखियो? झड़प गुणिया समय। ख्याल आवे छे ने? समय ऊपर गुणाई जशे तो એમ લખું કે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ। સમય ગુણ્યા ઝડપ અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ ખ્યાલ આવે છે। કમ્પ્લીટ અંતર સમય ગુણ્યા ઝડપ। હવે તમે આ જો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે આખે આખો દાખલો કઈ રીતના થશે। પહેલું એમ કહે છે કે ગાડીઓ એક જ દિશામાં ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે। હું તમને આકૃતિ દ્વારા સમજાવું છું। ધારો કે અહીંયા સ્થાન એ છે, અહીંયા પહેલી ગાડી છે એ ગાડી પહેલી, સ્થાન બી છે અહીંયા બીજી ગાડી, બે વચ્ચેનું અંતર એ થી બી આવડે એ થી બી બે વચ્ચેનું અંતર કેટલું? તો કે 100 કિલોમીટર પ્રતિ કલાક। ખ્યાલ આવી? બે વચ્ચેનું અંતર 100 કિલોમીટર, 100 કિલોમીટર નું અંતર છે સ્થાન એ અને સ્થાન બી એ પહેલા લીધા છે બધામાં આવશે। હવે શું કહે છે? ગાડીઓ એક જ દિશામાં ચાલે। ધારો કે આ એક ગાડી છે આ દિશામાં ચાલે છે, બી ગાડી છે એ પણ આમ ચાલવાનું શરૂ કરે, એક જ સમયે ચાલવાનું શરૂ કરે, એક સમય એવો આવે ચાલતા 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 અહીંયા એવું સી સ્થાન છે કે જ્યાં બે ગાડી ભેગી થઈ, એટલે એ થી અહીંયા આવવા માટે અને બી થી અહીંયા આવવા માટે અહીંયા બે ભેગી થઈ ગઈ। મને તમને તો ઝડપ કોની પણ કેટલી કલાકમાં? એક જ દિશામાં ચાલે તો 5 કલાકમાં એક બીજાને મળે, એનો મતલબ એ ગાડીને સી સુધી પહોંચતા કેટલો સમય લાગ્યો? 5 કલાક। બી ગાડીને સી સુધી પહોંચતા કેટલો સમય લાગ્યો? 5 કલાક। તમે વિચાર કરો એ ગાડીને અહીંયાથી અહીંયા પહોંચતા 5 કલાક અને ખાલી અહીંથી અહીંયા પહોંચતા 5 કલાક, સ્વાભાવિક છે 5 કલાકમાં અને જહાજનું અંતર કઈ પોતાની ઝડપ વધારે નહીં। ખ્યાલ આવે છે? કમ્પ્લીટ રેડી? આ ખાલી ફક્ત સમજવાનું। હવે દાખલાનું સૂત્ર આપણે કઈ રીતના બનાવવાનું છે બહુ અગત્યની બાબત છે। આ દાખલો અલગ રીતે યાદ રાખી આની જેવો બીજો દાખલો છે પરીક્ષામાં આ દાખલો પૂછાય તો શું કરવાનું? આકૃતિ ઉપર સમીકરણ બનશે બરાબર છે? ચાલો તમે ચેક કરવાઈ જોજો ખાસ આપણી પાસે કોનું માપ છે, કયા અંતરનું માપ છે? ખાલી એ બી નું માપ છે, બીસી નું માપ થોડું છે કે આ 10 કિલોમીટર દૂર જે મળે છે એકબીજાને કે 50 કિલોમીટર દૂર જે મળે છે એવું છે નહીં, આપણી પાસે એ બી નું છે પણ આપણને અંતરના સૂત્ર ખબર છે કે A થી C નું અંતર કેટલું હશે અને B થી C નું અંતર કેટલું હશે અને A થી D નું અંતર કેટલું હશે। તો વ્યવસ્થિત વિચારી મને કહો કે ચાલો પહેલેથી સ્ટાર્ટ કરું AB, A થી B એટલે AB કેટલા કિલોમીટર? તો કે 100 કિલોમીટર અંતરની વાત છે। ચાલો હવે A થી C અને B થી C શોધવું છે, AC અને B થી C। હવે અંતર કઈ રીતના મળે તો જોઈએ સૂત્ર છે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ। સમય આપણને ખબર છે, A થી C નું અંતર શોધવું હોય તો A થી C સુધી પહોંચતા કેટલો સમય લાગે? 5 કલાક એ હકો છે ખ્યાલ આવે છે? સમય ગુણ્યા ઝડપ તો A થી C સુધી પહોંચતા ઝડપ કોઈ ગાડીની? પહેલી ગાડીની। પહેલી ગાડી ઝડપ કેટલી થઈ? x તો શું થઈ ગયું? અંતર સમય ગુણ્યા ઝડપ, સમય કેટલો? 5, ઝડપ કેટલી? x તો A C નું અંતર થઈ ગયું 5x। સમજાય છે ને? ચાલો બીજા બોલીએ, BC અંતર સમય ગુણ્યા ઝડપ, સમય કેટલો? 5 કલાક ફિક્સ છે, ઝડપ કેટલી? તો કે બી થી સી જોતા કઈ ગાડી છે? બીજી ગાડી। બીજી ગાડી છે તો બીજી ગાડી ઝડપ કેટલી છે? 5। તો શું થશે? 5y। આનો મતલબ શું થઈ ગયો? સીધી વાત છે કે AB વત્તા BC બરાબર AC, અથવા હું એમ કહું
एसी माथी बीसी बात करू तो आटू ये भी मळे छे तो आई थी आपको इस समीकरण मळी गयो मने जो आखो एसी चलो एसी એમાંથી બાદ કરું આટલું BC એટલે માઈનસ BC બાદ કરું તો મને શું મળ્યું AB બધાયના માપ આપણી પાસે છે તો કયો કરજો S આ યાદ રાખવું પડશે તો આપણે આવું કેમ બનાવ્યું સમીકરણ બનાવવા આ યાદ રાખવા માટે હતા બરાબર AC માઈનસ BC બરાબર AB AC નું આપણને ખબર પડી ગઈ 5x માઈનસ BC ખબર પડી ગઈ 5y બરાબર AB ખબર પડી ગઈ 100 સમીકરણ 5 કોમન નીકળે કોમન નીકળા 5 પહેલી બાજુ કઈ જાય 100 ભાગ્યા 5 એટલે 20 પહેલું સમીકરણ x - y = 20 આને કહી દો સમીકરણ નંબર 1 ચલો કમ્પ્લીટ પહેલું કામ જુદા બરાબર અંતરના જેટલા સમય કરતા કોને બનાવ્યો મે અંતરને અંતરનો સરમ થઈ ગયો સમય ગુણાય ગયો સમય ગુણ્યા ઝડપ હવે ખ્યાલ જો તમે આકૃતિમાં સમજાણો હોય તો અહીંયા હું આ ત્રણ વસ્તુ બતાવી દીધી એ બી નું અંતર 100 એટલે રકમ માર્કું બે ગાડી વચ્ચેનું અંતર 100 પછી એ થી સી સુધી પહોંચતા અંતર કે નથી ખબર તો અંતરનું શું સમય ગુણ્યા ઝડપ કરો એટલે આવી જાય સમય ગુણ્યા ઝડપ સમય કેટલો લાગ્યો તો કે 5 કલાક એ રકમ આવી તો ઝડપ તો કે ઝડપ આપણે દેની પેલી ગાડીની ઝડપ x અને 5 x બીજી ગાડી માટે જો ચાલો બીજી ગાડીને પહોંચતા કેટલો સમય લાગે તો 5 જ કલાક પણ એની ઝડપ બીજી ગાડી એ બાઈક આપણે ઝડપ 5 લાગે ખ્યાલ આવે છે અને આ સમીકરણ બની ગયું પહેલા મત તમામ બનાવો તો હા એ બી વત્તા બીસી બરાબર તો છેલ્લે આવી જ જવાનું ખ્યાલ આવે છે કમ્પ્લીટ चलो बीजी शरत मुझे अब एक बीजा बीजी शरत मुझे शुं विधान बीजा ते वो एक बीजा तरफ चाले तो एक कलाक में मारे चलो एक इन्हीं आकृति की चाल में एक बीजा तरफ चाले एक बीजा तरफ गाड़ी वो चाले तो एक कलाक में मारे चलो ये की बीनू अंदर की तो सो બિંદુ A અહીંયા બિંદુ B થોડું અંદર મોટું ભાગ વચ્ચે બિંદુ આવશે આપણે A થી B નું અંતર 100 અહીંયા લખી પણ દઉં ચાલો અહીંયા થી અહીંયા સુધી નું અંતર છે 100 ચલાવી દો એક બીજા તરફ એટલે ધારો કે આ ગાડી અહીંયા આવવાની થી ચાલવાનું આમ શરૂ થયું આ ગાડી અહીં થી આમ ચાલવાનું શરૂ કર્યું એક બિંદુ અહીંયા એવું છે ધારો કે C બિંદુ એ બે ગાડી ભેગી ચલાવે આ ગાડી આમ ચાલે આ ગાડી આમ ચાલે સી બિંદુ એ ભેગી થાય પણ આને કેટલું અંતર કાપ્યું આને કેટલું અંતર કાપ્યું એનો જવાબ આપશે આપણું સૂત્ર કેટલી કલાકમાં બે મળે છે એક કલાકમાં તો એ થી સી સુધી પહોંચતા કેટલો સમય એક કલાક બી થી સી સુધી પહોંચતા કેટલો સમય એક કલાક ચાલે છે ચલો ચેક કરીએ ફરી વખત પાછો આખું એ બી આપણને ખબર છે 100 કિલોમીટર રકમમાં છે એટલે 100 કિલોમીટર ચાલો એસી વિચારો એસી બહુ ધ્યાનથી એસી એ બેસી નું અંતર પહેલી ગાડી નું અંતર અંદર નું સૂત્ર સમય ગુણ્યા સમય કેટલો એક કલાક ઝડપ પહેલી ગાડી ની x અહીં ગુણ્યા x એટલે x ચાલો BC BC સી સુધી પહોંચતા સમય કેટલો એક કલાક એની ઝડપ કેટલી તો કે y એ ગુણ્યા y એટલે y સમીકરણ સીધું છે AC વત્તા BC બરાબર AB AC વત્તા BC બરાબર AB માટે x વત્તા y બરાબર 100 સમીકરણ નંબર 2 ચાલે છે ને કમ્પ્લીટ બે સમીકરણ જો સિમ્પલ છે જો સીધે સીધો લોગ લઈ લેવા સમીકરણ નંબર 1 અને 2 નો લોગ લેતા ચાલો 1 અને 2 નો લોગ લેતા કઈ ગુણવાની પણ જરૂર છે નહીં સમીકરણ નંબર 1 અને 2 નો લોગ લેતા પહેલું સમીકરણ છે x - y = 20 બીજું સમીકરણ છે x + y = 100 નિશાની ફેરવવાની જરૂર છે નહીં સીધું માઇનસ y + y ઉડી જશે x + x એટલે 2x 100 વત્તા 20 એટલે 120 બે આવે ભાગાકારમાં x = 60 ચાલો x = 60 એટલે x + 60 પ્રથમ ગાડીની ઝડપ મળી ગઈ બંને ગાડીની ઝડપ શોધવાની હતી પ્રથમ ગાડીની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક મેં કીધું પહેલી ગાડી ઝડપ વધારે છે ચેક કરો બીજી કેટલી આવશે ચાલો બીજી ગાડીની ઝડપ ને સમીકરણ નંબર 2 માં મૂકતા ને સમીકરણ નંબર 2 માં મૂકતા બીજું સમીકરણ શું છે તો કે x + y = 100 x ની કિંમત 60 વત્તા y = 100 60 પહેલી બાજુ જાય y = 40 બીજી ગાડી 40 કિલોમીટર પ્રતિ કલાક ઓછી થઈને 2 લખવું પડે કે માટે પ્રથમ ગાડીની ઝડપ બરાબર x = 60 કિલોમીટર પ્રતિ કલાક
અને બીજી ગાડીની ઝડપ બરાબર y બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક. પહેલી ગાડીની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક અને બીજી ગાડીની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક. ખ્યાલ આવે? કમ્પ્લીટ. આ થઈ ગયો દાખલા નંબર 4. અટપટો દાખલો હતો, થોડો અઘરો હતો, આ વ્યવસ્થિત અમુક અમુક પાઠ આના યાદ રાખવા પડે છે. એની કોઈ થિયરી નથી કે આ દાખલો કેમ ગણવો, પણ સમજો તો ખ્યાલ આવી જાય કે આ દાખલો આ રીતના ગણે. થોડુંક વસ્તુ યાદ રાખો, હું આકૃતિ હું ધારેલું છે, આ સૂત્ર છે, આ સૂત્ર તો ઘણી વખત કામમાં આવશે. ચોથું જટ જે દ્વિઘાત સમીકરણ આવશે એની અંદર ઘણી વખત આવશે. અંતર ઉચ્ચારણ દાખલા આની અંદર પણ વળી વળા દાખલા આવશે. પાછું આ સૂત્ર આવશે, આ સૂત્ર એવું લાગે ને તો હાસ્યમાં લખી લેવું. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. બરાબર છે? તમામે તમામ દાખલાની અંદર અમુક ઝડપ, ટૂંકમાં અંતર, ઝડપ, સમયવાળા દાખલા આવે ત્યારે આ સૂત્ર હું લખીશ, ફરજિયાત લખીશ. પછી આ લખવું કે ન લખવું એ જેવી જરૂરિયાત લાવવા છે. ક્યારેક સમયને કરતા બનાવીશ તો સમય ઉપર હોય, ઝડપ નહીં છે. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, પણ આમ નહીં છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એટલે આ યાદ રાખી લો. ખ્યાલ આવે છે? આ હતો દાખલા નંબર 4. હવે જોઈએ દાખલા નંબર 5. પાંચમો દાખલો. પાંચમો દાખલો એકદમ ઈઝી છે અને નાનો પણ છે. કોઈ પ્રશ્ન હજી કહું છું, ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો, કારણ કે જેટલા પણ જેટલી પ્રેક્ટિસ કરશો એટલા જ દાખલાઓ તમને આવડશે. અને ક્યારેક નવો પ્રશ્ન આવે કે આપણે ભણાયો ન હોય અને થોડોક ફેરફાર કરીને પરીક્ષામાં આવે તો પણ તમને આવડી જાય. પણ ક્યારે આવડે કે જો તમે વ્યવસ્થિત આવેલા દાખલા જોયા હોય તો. ખ્યાલ આવે છે? ઉદાહરણના દાખલા સાથે સાથે કરતા જજો. ચાલો પ્રશ્ન નંબર 5, પાંચમો દાખલો જુઓ. જો એક લંબચોરસની લંબાઈમાં પાંચ એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ, જો આપણે લંબાઈમાં ત્રણ એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો 2 એકમ વધારે તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો લંબચોરસના પરિમાણ શું? તો લંબચોરસના પરિમાણ શું? અગત્યનો દાખલો છે, ખાસ જોજો. લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમનો વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે. જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે. તો લંબચોરસના પરિમાણ શોધો. પરિમાણ એટલે એના માપ લંબાઈ પડે શોધો. ધારો કે લંબચોરસની લંબાઈ x, લંબચોરસની પહોળાઈ બરાબર y એકમ. ધારો કે દાખલો પાસ સમજો. ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર x અને પહોળાઈ બરાબર y, પણ શું એકમ x એકમ અને y એકમ. લંબચોરસની લંબાઈ બરાબર x એકમ અને લંબચોરસની પહોળાઈ બરાબર y એકમ. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે સિમ્પલ જવાબ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ x થાય, પહોળાઈ y થાય, ક્ષેત્રફળ x થાય. લંબચોરસનું ક્ષેત્રફળ
लंब चौरस नो क्षेत्रफल बराबर एक्स वाय। अबे कहीं वस्तु बीजे करवा दे थी लंबाई एक्स है री पौड़ाई वाई है री क्षेत्रफल थी जो एक्स वाय हम जेम के एम करवाने चाहिए। प्रथम शरत मुजब आलो विचार कर जाओ प्रथम शरत मुजब हूँ ये विधान नहीं लगू कारण कि बहुत मुझे फक समझिए शॉर्ट ऑफ मीनिंग। प्रथम शरत शू कही है लंबाई में पांच एकम घटाड़ो थे लंबाई एक्स से पांच घटाड़ो एट माइनस पांच एक्स माइनस पहोळाई में त्रण एकम वधारो थे पहोळाई से y त्रण एकम वधारो थे y प्लस त्रण क्षेत्रफल ने ई बे नो गुणाकार आमा x प्लस पांच ने आमा y माइनस त्रण ई बे नो गुणाकार क्षेत्रफल में नौ चौरस एकम छे एटले घटे क्षेत्रफल जे x y नौ जेटलू घटे एटले माइनस नौ x माइनस સમજાય છે ને લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ થાય કે નહીં આપણે દરેકને ખબર છે એટલે છે દરેક આ અને બીજી વસ્તુ દાખલો ખાસ સમજવા માટે શું કરવા છે બહુ સિમ્પલ વાત છે તમને આ ખબર છે x / y અને x / y એવું કે નહીં જો તમે આવીને જોઈ લો x થોડીક જગ્યા મૂકીને / y થોડીક જગ્યા મૂકીને બરાબર x / y ઓકે x / y બરાબર x આમાં જે વધારો ઘટાડો કીધો એ બરાબર કરો બહુ સિમ્પલ દાખલો છે लंबाई में पांच एकम नो घटाड़ो x माइनस पांच काउंस करो पहोळाई में त्रण एकम नो वधारो y वत्ता त्रण काउंस करो बेनो गुणाकार तो क्षेत्रफळ में वधघट थाय ने कारण आ बेनो वधघट थाय तो गुणाकार x नहीं रहेवानो एक तो वधघट थाय के नहीं शुं वधघट थाय तो के क्षेत्रफळ नौ चौरस एकम जेटलो घटे माइनस नौ कम्प्लीट अने जो आम नो खबर पड़े तो डायरेक्ट खबर पड़े तोय चाले x - y એમ y માં 5 એકમ ઘટાડો ચાલો x - y ઓળાયમાં 3 એકમ વધારો ચાલો y + 3 બેનો ગુણાકાર તો કે x y એટલે ક્ષેત્રફળમાં 9 એકમ ઘટે તો x - 9 આપણે આની પછીનો દાખલો એ રીતના બનશે કે રાઈટ રેડી ચાલો હવે ગુણાકાર માટે શું આવડે ને તારા પરથી ગુણાકાર કરતો જવાબ ચાલો x નો ગુણાકાર y હે x નો ગુણાકાર 3 આવે - 5 નો ગુણાકાર y હે - 5 નો ગુણાકાર 3 આવે x / y એટલે x y x / 3 એટલે + 3x माइनस पांच गुणिया वाई इतने माइनस पांच वाई माइनस पांच गुणिया तो हम बोले माइनस पंद्रह बराबर है माउस काट ना का एक्स वाई माइनस नौ एक्स वाई बे दिशा नहीं सकते सर का सीधा बोलो क्या मुझे क्या नौ बर पर कौन जो एक्स वाई प्लस से बोले बच जाए तो माइनस एक्स वाई माइनस एक्स लग गया एक दो शुभ समय में बड़ी मुझे लोगों जाओ त्रण एक्स माइनस पांच वाई माइनस पंदर छे ओली बच जाए तो प्लस पंदर यहाँ माइनस नौ छे पंदर माइनस नौ कितना आ गया छ दस गया बाद तेरे जो पंदर बराबर छ आते ही लोग उस समीकरण नंबर एक क्या आ जाए ना चलो बीजी शरत मुझे अब भी चलो चलो ओके जो लंबाई में त्रण एकम और पहोळाई में बे एकम वधारी बे में वधारो तो कई घटाडवानुं नहीं स्वाभाविक क्षेत्रफळ वधे केटलुं वधे सड़सठ चौरस एकम बधे खिलावे छे चलो लंबाई में और पहोळाई में लंबाई में केटलुं त्रण एकम बधा हवे मारी तने तो हलो भाई लंबाई केटली छे x चलो त्रण एकम बधा x वत्ता त्रण पहोळाई में बे एकम बधा पहोळाई केटली थी y वत्ता बे ई बे गुणाकार एटले क्षेत्रफळ बराबर केटलुं तो के सड़सठ चौरस एकम बधे तो क्षेत्रफळ केटलुं तो अपनी पासे एक्स वाई एमां एक्स वाई वत्ता सड़सठ રેડી આમાં ઘટાડો તો આમ બધે વધારો છે ચલો હવે ગુણાકાર જો x / y એટલે તો કે x / x / 2 એટલે 2x + 3 / y એટલે 3y + 3 / 2 6 બરાબર xy + 67 પાછા xy x ઉડી ગયા સમીકરણ લખો શું બન્યું અહીંયા 2x + 3y 6 + 6 એટલે બચાય તો માઈનસ 67 - 6 એટલે કેટલા બન્યા x 2x + 3y = 61 સમીકરણ નંબર 2 ચાલો 1 અને 2 નો લોગ લઈ લઈએ લોગ લેવો હોય તો કોને કેટલા વડે ગુણવું પડે તો કે પહેલું સમીકરણ 3 છે અને 2 છે અને 5 છે 3 છે x સરખો છે ને x સરખો છે સમીકરણ નંબર 1 ને 2 વડે સમીકરણ નંબર 2 ને 3 વડે કારણ કે 2 3 6 3 2 6 થઈ ચાલો 1 ને 2 વડે અને 2 ને 3 વડે લો લેતા સમીકરણ નંબર 1 ને 2 વડે અને समीकरण नंबर 2 ने 3 वडे गुणी लोग लेता चलो एक तो 2 3 6x - 5 2 10y बराबर 6 2 12 બીજા સમીકરણને 3 વડે 2 3 6x + 3 3 9y બરાબર
दाखला नंबर 5 ना कुल प्रश्न पूरा रेडी।